દોઢસો વર્ષની પૌરાણિક સુવર્ણ માળા શંકરાચાર્ય કૃત કે જેમાં સંસ્કૃતમાં પચાસ શ્લોક દ્વારા શિવના સૌંદર્ય અને શિવને સમર્પિત થવાની વાતને ખૂબ સુંદર રીતે વર્ણવવામાં આવી છે જેમાંથી પંદર શ્લોક ફ્યુઝન વર્ઝનમાં નવા રૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે ભારતીય સંસ્કૃતિમાં સંસ્કૃત ભાષાનું અલગ જ મહત્ત્વ છે અને સંસ્કૃત શ્લોકમાં એક ગજબની પોઝિટિવ એનર્જી અને અલગ વાઇબ્રેશન હોય છે ધરાશાને પૂછતા તેઓએ કહ્યું કે મેં જ્યારે આ સુવર્ણ માણસ સાંભળી ત્યારે સમજમાં કંઈ જ ન આવ્યું પણ અડધી રાત સુધી મનમાં ગુમતું રહ્યું રાત્રે જ ઊઠીને એના શબ્દો શોધ્યા અને વાંચ્યા તેનો અર્થ વાંચ્યો ખૂબ જ ગમ્યું અને ત્યારે જ નક્કી કરી લીધું કે આગામી શિવરાત્રીના દિવસે હું ભક્તિનું આ જ ગીત ભેટ ભગવાન ભોલેનાથના ભક્તોને ભેટ કરીશ માત્ર પંદર દિવસમાં આ ગીત બન્યું શૂટિંગ થયું અને હવે શિવરાત્રીમાં રિલીઝ થવા માટે તૈયાર છે કદાચ બીજા ગીતોની જેમ આને સાથે ગાવવું શરૂઆતમાં અઘરું લાગશે પણ આ સ્તુતિમાં જે વાઇબ્રેશન છે તેનાથી શિવભક્તોનો ખૂબ પ્રેમ મળશે એવી મને ખાતરી છે આશા છે કે મારા આ નવતર પ્રયાસને પણ લોકોનો એટલો જ પ્રેમ મળી રહે ડીડાસ પ્રોડક્શન નીચે તૈયાર થયેલા આ ગીતનો કન્સેપ્ટ અને સંગીત દરાશાહનું છે જેમાં સંગીત પણ દરાશાહ દ્વારા આપવામાં આવ્યું તેને વિમલ કશ્યપ દ્વારા તૈયાર કરવામાં આવ્યું જેમાં કૃણાલ વૈષ્ણવની મદદ પણ કબીલ દાદ રહી છે જ્યારે મિક્સ એન્ડ માસ્ટર સ્વર મહેતાએ કર્યું છે શિવના સૌંદર્યને પ્રકૃતિના રૂપે દર્શાવવા ગીતનું શૂટિંગ ભાવનગર પાસેના ખૂબ જ રમણીય એવા મહાદેવ ગાળા પર કરવામાં આવ્યું છે કોન્સેપ્ટનો વિડીયો ઉતારવામાં આવ્યો છે પણ પાર્થ ગોંડલે દ્વારા એને ટવેન્ટી ફોર એફવીએસના બેનર નીચે ચિંતન મહેતા દ્વારા એડિટ કરવામાં આવ્યું છે તો આ શિવરાત્રિએ શિવમય બનવા તૈયાર છે તો ભક્તો અને ધરાશાને આ ગીત રજૂ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન